બટ વી હેવ ટુ સ્ટોપ એક્સપ્લોયટેશન ઓફ મેન ફ્રોમ મેન એટલે કે અંગ્રેજો ચાલ્યા છે પણ એની જગ્યાએ જો ભૂરા ભારતીયો આવીને જો પ્રજાનું એવી જ રીતે શોષણ કરે તો એ આઝાદી નથી કેમ કે જો આજે આપણામાંથી દરેક ભારતીય એક બની શકે છે હું માનું છું મારી હેન્ડરાઇટિંગ મચ બિલો એવરેજ છે હું તો મારી હેન્ડરાઇટિંગને ખરાબ જ માનું છું તમે બહુ સારા છો તમે બહુ બધું વાંચેલું છે પણ તમારા ગ્રુપમાં એક જણો કોઈ કહો છે કે જે એકદમ ફ્રેશર છે એને કશું વાંચ્યું નથી ભલે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે બટ જો તમે બંને ડિસ્કશન કરશો ને તો મને નથી લાગતું કે જેણે બહુ વાંચી લીધું છે અથવા એક વર્ષ પ્રિપેરેશન છે એને બહુ હેલ્પ થશે એટલે આપણે પ્રિપેરેશન પિયર્સ જોડે કરવાની કે જે બે ત્રણ જણા મેન્સ લખવાના છે એ સાથે પ્રિપેર કરી શકીએ જી ભારતમાં જેમ બોલિવૂડની ફ્રિટર્નિટી છે ભારતમાં જેમ આખી ક્રિકેટની ફ્રિટર્નિટી છે એવીની સાથે સાથે એક તૈયારીઓ કરવાની ફ્રીટરનિટી છે જેની અંદર લાખો વિદ્યાર્થીઓ લાખો ઉમેદવારો ખૂબ મહેનત અને ખંતપૂર્વક એની સાથે જોડાયેલા છે યુપીએસસીમાં દસ દસ બાર બાર લાખ લોકો તૈયારી કરે છે જીપીએસસીની અંદર આઠ નવ લાખ લોકો તૈયારી કરે છે અને આવી તૈયારીઓ કર્યા પછી સઘન મહેનત કર્યા પછી ખૂબ જ સતત દિવસ રાતના ઉજાગરા કરીને પછી વાંચ્યા પછી જ્યારે વ્યક્તિ સફળ થાય છે ત્યારે એ તો આપણા માટે બધા માટે હીરો જ છે અને એવા હીરો આપણા જેને જીપીએસસી તો પાસ કરી જ છે અને એ પણ ટોપર એટલે કે પ્રથમ ક્રમાંક સાથે પાસ કરી છે અને ડેપ્યુટી કલેક્ટર તરીકે હાલ વડોદરામાં ફરજ બજાવે છે અને તેની સાથે સાથે એ જ તૈયારીઓ અને યુપીએસસીની તૈયારીઓ એમને બેક ઓફ માઇન્ડ કરતા હતા ઘણા સમયથી અને એ તૈયારીની સાથે એમને યુપીએસસી જેવી માતબર પરીક્ષાઓ જે વિશ્વની ઘણી બધી કઠિન પરીક્ષાઓમાંની એક છે એ પરીક્ષાઓ પણ તેઓએ પાસ કરી છે જે દર્શાવે છે કે માણસ જ્યારે ઠાની લે ત્યારે એ કરીને જ રહે છે એવા જયવીર ગઢવી સાહેબ આપણા જે જીપીએસસીના ટોપર અને યુપીએસસીમાં પણ ગુજરાતમાં ગઢવી સમાજમાં હોય ગુજરાત રાજ્યનું હોય કે ભારત ભારત દેશનું જેને ગૌરવ કહી શકાય એવા જયવીર ગઢવી સાહેબ છે અને જયવીર ગઢવી સાહેબે પોતે તો સફળતા હાંસલ કરી જ છે પરંતુ હમણાં જ એક સરસ મજાના સેમિનારમાં તેમણે અસંખ્ય સેંકડો જે ઉમેદવારો છે એમને પણ એમને ઇન્સ્પાયર કર્યા છે ન ફક્ત અધિકારી બનવા માટે પણ એક સુંદર સરસ અને સારા ભારતના નાગરિક બનવા માટે તો આપણે જયવેર ગઢવી સાહેબ પાસે એમની સફળતાઓ ના મંત્ર વિશે જાણીશું ગઢવી સાહેબ થેન્ક યુ સો મચ સર આપે જે આ સફળતાના સોપાનો જે પસાર કર્યા એના માટે કોલેજથી જ તમે બેક ઓફ માઇન્ડ તૈયાર કરી હશે કે મારે સરકારમાં જવું છે મારે ખરેખર જે સિટીઝન ઓફ ઇન્ડિયા છે એની સેવા કરવી છે અને સાથે સાથે જે પ્રેસ્ટિજિયસ જોબ મળે છે એના કારણે મારે અમુક કામો જે મારે બેક ઓફ માઇન્ડ કરવા છે સોસાયટી માટે તો એ હું કરી શકીશ તો એના માટે તમે હાઉ યુ પ્રિપેર યોર સેલ્ફ ટુ બી અ ક્લાસ વન ઓફિસર સો એકચ્યુઅલી વેન આઈ વોઝ ઇન માય કોલેજ ફાઇનલ યર હું હોસ્ટેલ અફેર્સ સેક્રેટરી તરીકે ઇલેક્ટેડ થયેલો અમારા કોલેજમાં ઇલેક્શન હોતા હોય છે અમે ત્યારે કામગીરી કરતા અને ત્યારે મને એડમિનિસ્ટ્રેશનનો થોડોક આઈડિયા આવેલો બહુ નાના સ્કેલ પર બટ ધેટ વોઝ સમથિંગ દેટ આઈ લાઇક ડ લોટ એટલે મને એવું થયું કે આ વસ્તુ વિશે જે હું ફ્યુચરમાં પણ કરી શકું તો બહુ સારું રહે એન્ડ ઇવન વેન આઈ વોઝ અ સ્મોલ મને એવું લાગે છે કે જેટલા પણ આપણે અહીંયા લોકો તૈયારી કરતા હોય એમને નાનપણ હોય ત્યારથી આ તો એક સપનું રહેતું જ હોય છે કે હું ક્લાસ ઓન અધિકારી બની શકું મે બી હું ડેપ્યુટી કલેક્ટર આઈએસ એસ આઈપીએસ આવું કંઈ બની શકું સો ધીઝ વેર ધ થોટ્સ ગોઈંગ થ્રુ માય માઇન્ડ વેન આઈ વોઝ ઇન માય કોલેજ ફાઇનલ ઇયર એના પછી મેં મારું કોલેજ થ્રુ પ્લેસમેન્ટ થયેલું હોય ફ્યુચર ફર્સ્ટ લિમિટેડ કંપની જોઈન કરી બટ વિધિન ટેન મંથ મેં જોબ મૂકી દીધી મારા મનમાં એવું ફિક્સ જ હતું કે નવી જેવી રીતના જીપીએસસીની ભરતી આવશે એ પ્રમાણે હું જોબ મૂકી અને હું એની તૈયારી સ્ટાર્ટ કરીશ થોડાક ટાઈમમાં જ ભરતી આવી ગઈ મેં જોબ મૂકી દિલ્હીમાં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી એન્ડ સમહ એવરીથિંગ વેન ટ્વેલ્વ બહુ જ સરસ બહુ જ સરસ હવે જ્યારે આપણે તૈયારીઓ કરીએ છીએ અને તમે તો ક્લાસ વન ઓફિસર યુપીએસસી પણ પાસ કરી તો તમને શું લાગે છે કે આ જે આપણે તૈયારીઓ કરીએ છીએ ત્યારે જે આપણી લિગેસી છે બ્યુરોક્રેસીની લિગેસી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ તો એની સાથે સાથે આપણે જ્યારે જ્યોગ્રાફી ભણીએ છીએ હિસ્ટ્રી ભણીએ છીએ આપણે આર્ટ એન્ડ કલ્ચર ભણીએ છીએ તો એક વ્યક્તિ તરીકે પણ આપણો વ્યક્તિ વિકાસ થાય છે તો તમે જ્યારે આ સ્ટડી શરૂ કરી અને એના કારણે તમારામાં જે બિલ્ડઅપ થયું બધું એના એના વિશે આપ શું કહેવા માંગો છો જે હું આ ડેફિનેટલી માનું છું કે તમે જ્યારે પણ સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરો વેધર યુ સક્સીડ ઓર નોટ બટ યુ વિલ ટ્રાન્સફોર્મ એઝ અ પર્સન એઝ અ સિટીઝન એક તમારામાં મૂળભૂત પરિવર્તન તો તમે પોતે જ ઓબ્ઝર્વ કરી શકશો કે તમારામાં આવશે કેમકે સિવિલ સર્વિસ એવી વસ્તુ છે કે એની પ્રિપેરેશન કરો ને ત્યારે તમને ભારતની અર્થવ્યવસ્થા શું છે ભારતનો ઇતિહાસ શું છે ભારતનો કલ્ચર શું છે આપણે હું દરેક વખતે એવું કહેતો હોઉં અને એક વ્યક્તિ કે જેણે કદાચ મને મોસ્ટ ઇન્સ્પાયર કર્યો હોય ને આ પ્રિપેરેશનમાં તો ભગતસિંહનો એક થોટ હતો કે આપણે આઝાદી છે ને એ અંગ્રેજોના રાજને સમાપ્ત કરવા માટે નથી લેવી બટ વી હેવ ટુ સ્ટોપ એક્સપ્લોઇટેશન ઓફ મેન ફ્રોમ મેન એટલે કે અંગ્રેજો ચાલ્યા છે પણ એની જગ્યાએ જો ભૂરા ભારતીયો આવીને જો પ્રજાનું એવી રીતે શોષણ કરે તો એ આઝાદી નથી અને મને એવું લાગે છે કે પ્રિપરેશનથી પહેલાં આજે આપણી ડેમોક્રેસી છે આજે આપણી આઝાદી છે અને આપણે એટલી વેલ્યુ નહોતા કરતા અથવા આપણે એની વેલ્યુ સમજી નહોતા શકતા કેમ કે જો આજે આપણામાંથી દરેક ભારતીય એક આઈએસ બની શકે છે થોડાક વર્ષો પહેલાં એ પોસિબલ નહોતું આજે આપણા એમએલએ એમપી ઇલેક્ટ કરીને આપણે પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ બની શકીએ છીએ થોડા વર્ષો પહેલાં એ પોસિબલ નહોતું પણ હવે જ્યારે આપણે આ પ્રિપેરેશન કરીએ ત્યારે આપણે સમજીએ છીએ કે જે વસ્તુને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ ને કે લાખો સ્વતંત્ર સેનાનીઓના બલિદાનથી આ આપણાને મળ્યું છે એને એ એવું છે કે જેને આપણે ચેરીશ કરવું જોઈએ આ આપણે જ્યારે હું માનું છું કે દરેક જણા જે પણ એક્સપિરિયન્ટ પ્રિપેરેશન કરતો હશે એ આ જર્નીમાં સમજી શકશે બહુ જ સરસ બહુ જ સરસ સરજી આપણો જે ગાળો છે વીસ વર્ષથી લઈને અઠ્ઠવીસ વર્ષ સુધીનો એ ખૂબ જ જેને કહેવાય ને કે હોર્મોન બેઝડ ઉપર છે કે આપણને ઘણીક એમ મન થાય કે આપણે મૂવીમાં જ કામ કરીએ ઘણીક એમ મન થાય કે ક્રિકેટ કરી લઈએ ઘણી થાય કે પોતાના બિઝનેસ ફોર્મ કરીએ અથવા તો પ્રાઇવેટમાં જોબ કરી લઈએ કે સ્ટાર્ટઅપ શરૂ કરી દઈએ કાં તો પછી મારે જીપીસી યુપીસી જ કરીએ તો દિવાળમાં બહુ જ બધા અરમાનો અને એના પેલા ચાલતા હોય છે અને એની સાથે સાથે સોશિયલ મીડિયા પણ એક અત્યારે થોડું ઘણું દૂષણ છે તો દૂષણ તો નહીં પરંતુ એનો તમે સદુપયોગ કરો તો ખૂબ જ સારી બાબત છે પરંતુ આવી જ્યારે મારે કોઈ પણ જોબ પસંદ કરવી છે કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો હું ગૂગલ કરું અને એની બદલ જે મને માહિતી મળે તો એ માહિતીનો દરિયો છે તો એ માહિતીના દરિયામાં ન ખૂંચાઈ જઈએ અને આવીને ખરેખર સાચા પુસ્તકો કયા છે ક્યાંથી પૂછાય છે અને સ્વ વિકાસ થાય અને સાથે સાથે પરીક્ષા ઓછામાં ઓછા સમયમાં પાસ થઈ શકે એના માટે સાહેબ શું ટીપ્સ આપવા માગું છું જેમ કે તમે કહ્યું કે આ એજમાં લોકોને ઘણા વિચાર આવતા હોય છે કોઈને પ્રાઇવેટ કંપનીમાં જવું હોય કોઈને સ્ટાર્ટઅપ કરવા હોય તો હું માનું છું કે આપણા જે ઇન્ટરેસ્ટ હોય ને આપણે એ પ્રમાણે જવું જોઈએ ફર્સ્ટ વસ્તુ એ છે કે તમારો ઇન્ટરેસ્ટ હોવું જોઈએ જો તમે જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરો છો તો જો તમારો ઇન્ટરેસ્ટ હશે ને તો તમે લાંબા સમય સુધી વાંચી શકશો એટલે ફર્સ્ટ પ્રાયોરિટી એ છે અને જો તમને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો હું માનું છું કે આપણે ગુજરાતમાં બહુ સારા એન્ટરપ્રિનર છે બહુ સારા બિઝનેસમેન છે ડેફિનેટલી તમારે જવું જોઈએ કમિંગ બેક જો તમારે પ્રિપેરેશન જ કરવી છે ને તમે કહ્યું કે ઇન્ફોર્મેશનનો દરિયો છે તમારે શું વાંચવું તો હું એવું માનું છું કે મેં ડ્યુરિંગ ધ પ્રિપરેશન જે બુક્સ વાંચેલા એ સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક હતા જે બધા લોકો વાંચતા હોય છે હું અગેન કહું છું મેં એનસીઆરટી વાંચેલી મેં હું દરરોજ ન્યૂઝપેપર વાંચતો ઇન્ડિયન એક્સપ્રેસ છે મેં સ્ટાન્ડર્ડ બુક્સ જે અલગ અલગ સબ્જેક્ટ્સના વાંચેલા જેમાં હિસ્ટ્રી માટે મેં સ્પેક્ટ્રમ વાંચેલું પોલિટી માટે હું લક્ષ્મીકાંત વાંચતો જિયોગ્રાફી માટે જીસી હું વાંચતો એન્વાયરમેન્ટ માટે હું શંકર આઈએસ એસ વાંચતો અને પ્રિય અને મેન્સ માટે હું વિઝનના પીટી થ્રી સિક્સ્ટી ફાઈવ મેન્સ થ્રી સિક્સટી ફાઈવ એ બુક્સ વાંચતો ઓનલાઈન દૃષ્ટિ આયાશનું મટિરિયલ આ હું વાંચતો પણ હું માનું છું કે વેરિયસ ઇન્સ્ટિટ્યૂટનું વેરિયસ મટિરિયલ અવેલેબલ છે અને બધેનું મોરરલેસ ક્વોલિટી ઓલમોસ્ટ સેમ છે ફર્ક એ પડે છે કે તમે એને કેટલા સારી રીતે વાંચો છો કે જો ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ઘણું બધું મટિરિયલ છે અને તમે જોશો કે ઓલમોસ્ટ બધું સારું જ છે અથવા બધું સેમ જ છે ફરક એ પડે છે કે તમે એને કેવી રીતના સમજો છો તમે એનામાંથી કેવી રીતના આન્સર સારા લખી શકું છું સો ધેટ કેન મેક અ લોટ ઓફ ડિફરન્સ બહુ જ સરસ બહુ જ સરસ સાહેબ સરસ મજાનું સમજાવ્યું કે કેવી રીતે આપણે પરીક્ષામાં આગળ વધવું સર એક બીજો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે અમુક લિમિટેડ ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય છે ત્યારે આપણને લગભગ પચાસ સાઠ ટકા આવડતા હોય છે પરંતુ ત્રીસ ચાલીસ ટકા પ્રશ્ન એવા હોય છે કે જે આપણે વાંચેલું છે પરંતુ આપણે એને ક્યાંક ને ક્યાંક આપણે પીરસવું છે તો આપણી પાસે શું એવા કોટ્સ હોવા જોઈએ આપણા અક્ષર સારા હોવા જોઈએ પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ અને આપણે હમણાં કીધું કે બસો શબ્દમાં લખો તો એકસો એંશીથી બસો વીસ ચાલે હવે સરસ મજાની ટીપ્સ આપી તો આપણે એવું તો શું બેસ્ટ આપી દઈએ કે કદાચ આપણે પ્રશ્નને એક્ઝેક્ટ સમજતા આવડે છે પણ આનો આન્સર એક્ઝેક્ટ આવડતો નથી છતાં આપણે આજુબાજુમાં એવું સરસ લખીને અટેમ્પ્ટ તો કરીએ જ છીએ કારણ કે આપણે સમવેર ક્યાંક વાંચેલું છે તો એવી રીતે સરસ મજાનું પ્રેઝન્ટેશન કરવું હોય જેથી કરીને ક્વેશ્ચન છૂટે નહીં તો એના માટે કેવી રીતે તૈયારી કરતી વખતે બાબતો ધ્યાન રાખવી જોઈએ ઓકે સો એક વસ્તુ તમે મેન્શન કરેલી હેન્ડરાઇટિંગ હું માનું છું મારી હેન્ડરાઇટિંગ મચ બિલો એવરેજ છે હું તો મારી હેન્ડરાઈટિંગને ખરાબ જ માનું છું બટ સમહાવ આઈ ગોટ ગુડ માર્ક્સ એટલે અને ઘણા લોકો એવા છે કે જેમને સારા માર્ક્સ આવતા હોય છે એટલે હેન્ડરાઇટિંગ એવું નથી કે બહુ મેટર કરે છે જો પેલીએબલ હોય એટલે તમે વાંચી વાંચવાનું સક્ષમ હોય તો હું માનું છું કે એ ચાલે રિગાર્ડિંગ પ્રેઝન્ટેશન ઘણા લોકો ડાયગ્રામ બનાવતા હોય છે હું જો માનું છું કે તમે શોર્ટ ટાઈમમાં સારા ડાયગ્રામ બનાવી શકતા શુડ ડેફિનેટલી ડુ ઇટ એ તમારે એડ કરે પણ અગેન મારે એવું છે કે મારું ડ્રોઈંગ પણ એટલું બધું સારું નથી ઓર સે કે બહુ ખરાબ છે એટલા માટે હું એ ન કરતો બટ અગેન જો તમારું સારું હોય તો તમે કરી શકો બીજું કે તમારે વર્ડ લિમિટ કેવી રીતના રાખવી જોઈએ તો હું માનું છું કે જો અઢીસો માર્ક્સનો ક્વેશ્ચન અઢીસો વર્ડ્સ લિમિટ હોય બરાબર છે ને તો એનીવેર બિટવીન ટુ થર્ટી ફાઈવ ટુ ટુ સિક્સ ફાઇવ તમે લખો તો એ કોઈ પ્રોબ્લેમેટિક નથી કોઈ તમારા વર્ડ્સ નહીં ગણે બટ તમારું પ્રેઝન્ટેશન છે ને એવું હોવું જોઈએ કે વાંચી શકાય તમે બહુ છેંકછાંક ન કરી હોય તમે માર્જિનની બારી ન લખ્યું હોય તમે એવું ન કે એક જગ્યાએ તમે બહુ બધું ગેપ મૂકી દીધું એક જગ્યાએ બધું કન્જસ્ટેડ કરી દીધું એવું નહીં કરવાનું એવરેજ હેન્ડરાઇટિંગમાં એવરેજ પ્રેઝન્ટેશન બટ બેટર કન્ટેન્ટ વિલ પ્રેઝન્ટેસન બહુ સરસ બહુ સરસ 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 વાત કરી કે પ્રેઝન્ટેશન તમારું સારું જે અક્ષરો થોડા ઘણા મેટર કરે છે તો વાંચવા કોઈ વાંચી શકે વ્યક્તિ સામે એટલું ઇનફ હશે તો ચાલશે પરંતુ તમે વર્ક કરો તમારા કન્ટેન્ટ ઉપર તમારા જીએસ ઉપર જેમ સાહેબે કીધું એમ હવે સર ઘણી વખત કેવું થાય છે કે અમુક લોકો સોલિટ્યુડમાં તૈયારી કરતા હોય છે કે એકલા બેસીને વાંચું અમુક લોકો ગ્રુપમાં સ્ટડી કરતા હોય છે અને ઘણી વખત આ બધું ઇમોશનલ પણ હોય છે કે આ પાસ થઈ ગયો હું રહી ગયો તેની અંદર આખી ઇમોશનલ આખી સિસ્ટમ ગોઠવાયેલી છે તો તમારા મત મુજબ જ્યારે તૈયારી કે નવો સવો છોકરો કરે છે આપણે હમણાં મળ્યા એકવીસ વર્ષના છોકરાઓ તમને શરૂઆતના એક વર્ષ શું ધ્યાન રાખવું જોઈએ ઓકે એટલે હું માનું છું આ ક્વેશ્ચનના બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ એક તમે એવું કીધું કે તૈયારી ઘણા લોકો સોલિટ્યુડમાં કરતા હોય છે ઘણા લોકો ગ્રુપમાં કરતા હોય છે મારે એવું થયેલું કે જ્યારે મારી મેન્સ હતી જીપીએસસીની ત્યારે હું દિલ્હીમાં હતો અને ત્યાં બીજો કોઈ નહોતો મેન્સ આપવાળો એટલે હું એકલો જ હતો એટલે કાઇન્ડ ઓફ મારી તૈયારી સોલિટ્યુડમાં થયેલી બટ એ ટાઈમ પીરિયડમાં હું જનરલી બહુ લોકોને પૂછતો પણ કે તમે શું વાંચી રહ્યા છો નહીં હું બહુ ફેકલ્ટીઓને પૂછતો તમને શું લાગે છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ મેં તૈયારી મારી રીતે કરી સિલેબસ પાસ્ટર ક્વેશ્ચન સ્ટોપર આન્સર એના પરથી મને જે લાગ્યું ને ઇમ્પોર્ટન્ટ છે એમને મેં વાંચ્યું અને દેટ વર્ક વેલ ફોર મી એ મને તો બહુ હેલ્પ કરી પણ અગેન ઘણા લોકો હોય છે કે જે ગ્રુપમાં વાંચતા હોય છે ને એમને કમ્ફર્ટેબલ લાગતું છે કે પોતે ચાર પાંચ આન્સર લખશે બીજા ચાર પાંચ આન્સર લખશે પોતે ડિસ્કશન કરશે બીજાના પોઈન્ટ એડોપ્ટ કરશે અને એ વેલ એન્ડ ગુડ છે ઘણા લોકો એવી રીતના કરતા હોય છે બટ હું ખાલી એટલું સજેસ્ટ કરીશ કે તમે જ્યારે ગ્રુપમાં સ્ટડી કરતા હો ત્યારે એવું જ જોઈએ કે તમે ગ્રુપમાં સ્ટડી જ કરો છો એવું નથી જાય કે આપણે બેઠા તો વાંચવા હોઈએ પણ પછી ચર્ચા બીજી કોઈ ચાલુ થઈ જાય ને આપણો ટાઈમ વેસ્ટ થઈ જાય અથવા શું છે ગ્રુપમાં શું છે તમારે ગ્રુપ બનાવો ને તો એવું જ બનાવવાનું કે જે તમારી જેટલું જ ઇક્વલી ડેડિકેટેડ હોય ઇક્વલી કમિટેડ હોય અને એટલું જ નોલેજ ધરાવતું હોય ફોર એક્ઝામ્પલ તમે માની લો કે તમે બહુ સારા છો તમે બહુ બધું વાંચેલું છે પણ તમારા ગ્રુપમાં એક જણા કોઈ કહેવો છે કે જે એકદમ ફ્રેશર છે એણે કશું વાંચ્યું નથી ભલે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે બટ જો તમે બંને ડિસ્કશન કરશો ને તો મને નથી લાગતું કે જેણે બહુ વાંચી લીધું છે અથવા એક બે વર્ષ પ્રિપેરેશન છે એને બહુ હેલ્પ થશે એટલે આપણે પ્રિપેરેશન પિયર્સ જોડે કરવાની જાણે જે બે ત્રણ જણા મેન્સ લખવાના છે એ સાથે પ્રિપેર કરી શકે બે ત્રણ જણા ઇન્ટરવ્યૂ દેવાના છે એ સાથે પ્રિપેર કરી શકે તો ઇન ધેટ કેસ દેટ વિલ હેલ્પ અચ્છા બહુ સરસ છે એટલે કે આપણે એવું ગ્રુપ બનવું જોઈએ જે સસ્ટેનેબલ હોય આપણને એનાથી કંઈક બેનિફિટ મળતો હોય અને ફક્ત આપણી એનર્જી જ ડ્રેન થઈ જાય ખોટી ચર્ચાઓમાં કે કંઈ ફરવા જવામાં એના કરતાં એવું ગ્રુપ હોવું જોઈએ કે જે એની પણ એ જ એમ હોય કે આપણે આગળ વધીને જેને કહેવાય ને કે સક્સેસ મળે આપણને હવે સર યુઝઅલી કેવું થતું હોય છે જ્યારે તૈયારી કોઈ પણ વ્યક્તિ કરે છે તો એ મેન્ટાલિટી સાથે આવતા હોય છે કે જીએસ કરવું છે પોલિટી કરવું છે ઇકોનોમી કરવું છે આર્ટ એન્ડ કલ્ચર કરવું છે પણ એ ભૂલી જાય છે કે બહુ જ મોટા માર્ક્સનું એક એસે પડ્યું છે બહુ જ મોટા માર્કનું એક ગુજરાતી અને અંગ્રેજી પડ્યું છે તો આ જે કોસ્ટ બેનિફિટ રેશિયો છે જેમ કે એકસો પચાસ માર્ક્સનું એસે છે પરંતુ ગુજરાતી ભાષામાં પણ વીસ માર્કનો એસે પૂછાય છે અંગ્રેજી ભાષામાં પણ વીસ માર્કનું તો જે એકસો નેવું માર્ક છે તો એને પણ સાચવવા જોઈએ છે તો શું આપણે એસે માટે ડેડિકેટેડ તૈયારી કરવી જોઈએ અંગ્રેજી ગુજરાતી ભાષા માટે પણ ડેડિકેટેડ તૈયારી કરવી જોઈએ તેમ આપણે સરસ કીધું કે જે કમ્યુનિટી માર્ક્સ આવે છે એના કારણે વ્યક્તિઓનો નંબર આવતો હોય છે તો એના માટે આપણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ તો હું ડેફિનેટલી માનું છું કે લેંગ્વેજને માર્ક્સ છે ને એ મેક ઓર બ્રેક હોઈ શકે છે જીએસમાં જનરલી આવું પેટર્ન રહી છે કે લોકોને મોરરલેસ સેમ માર્ક્સ છે અથવા જે તમારા ત્રણ જીએસના પેપર છે એના ટોટલ ફોર ફિફ્ટી માર્ક્સ છે જો તમે એમનું એડ કરશો ને તો પ્લસ માઇનસ ટ્વેન્ટી થર્ટી જેટલું ડિફરન્સ થતું હશે એટલે તમે કોઈ જણાથી વીસ માર્ક્સ આગળ છો તમે કોઈથી વીસ પચીસ માર્ક્સ પાછળ છો પણ જ્યારે લેંગ્વેજની વાત આવશે તો એસીની એ ત્રણ પેપરને એડ કરશો ને તો તમે જોશો કે ઘણા લોકો એવા છે કે જે ઇંગ્લિશમાં નાઇન્ટી પ્લસ લાવતા હોય ઘણા લોકો ગુજરાતીમાં સારા લાવતા હોય ઘણા એસેમાં સારા લાવતા એટલે ડિફરન્સ મે બી પચાસનું પણ લાવી શકે ત્રણ ને ત્રણ પેપરમાં તો હું ડેફિનેટલી માનું છું કે લેંગ્વેજને તો વધુ પ્રાયોરિટી આપવી જ જોઈએ મેં પણ લેંગ્વેજને સારી એવી પ્રાયોરિટી આપી છે અને મને એવું લાગે છે પણ કે સમહાવ મારા મીન્સમાં જો સારા સારામાં આવે ને તો લેંગ્વેજનું એના બહુ ક્રુશિયલ રોલ છે બંને પેપર્સનું એટલે લેંગ્વેજને હું માનું છું કે ડેડિકેટેડલી પ્રિપેરેશન કરવી જ જોઈએ કમિંગ બેક ટુ એસ એ તમે કીધું કે દોઢસો માર્ક્સનો તો એક પેપર છે ગુજરાતી અને ઇંગ્લિશમાં છે એટલે એસે મોરરરરરરલેસ વધુ ક્રુશિયલ થઈ જાય છે તો એસેની હું એવું માનું છું કે કોઈ ડેડિકેટેડલી કોઈ બુક્સ સેપરેટ વાંચવા કે એવી જરૂર નથી કેમ કે ટૉપિક્સ એવા જ હોય છે કે જે જીએસમાંથી આવતા હોય છે મોરરલેસ એ તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે જરૂરત છે તો એને વધુ ડેપ્થમાં પ્રિપેર કરવાની એ જે ઇસ્યુ છે એને વધુ કમ્પ્રિહેન્સિવલી અન્ડરસ્ટેન્ડ કરવાની તમે વધુમાં વધુ નવા ડાયમેન્શન્સ એનામાં એડ કરી શકો અને એ બધાથી ઇમ્પોર્ટન્ટ અને આ કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એસેનો જે ટૉપિક શું કહેવા માંગે છે ને એ તમારે સમજવાની જરૂર છે તમે મે બી દસ એક્ઝામ્પલ નહીં આપી શકો ને જો બે એક્ઝામ્પલ આપી દેશો ને પણ જે બંને એક્ઝામ્પલ સાચા હશે ને એસે માટે તો તમને બહુ વધુ માર્ક્સ લાવશે કે ઘણી વખત એસેમ એવું થતું હોય છે કે લોકોને બહુ ઓછા માર્ક્સ મળે છે પચાસનો હોય ને લોકોને પાંચ છ માર્ક્સ પણ મળે આવું મેં જોયેલું છે જેની જગ્યાએ જો વીસ પચીસ માર્ક્સ હોય તો સીધો એક જ ક્વેશ્ચન તમારા વીસ માર્ક્સ એડ કરી શકે છે તો વીસ માર્ક્સ એટલે તમને નોન ક્વોલિફાઈમાંથી ક્વોલિફાઈ થઈ શકે ક્લાસ ટુમાંથી ક્લાસ વન થઈ શકે ક્લાસ વનમાંથી ડેપ્યુટી કલેક્ટર થઈ શકે એટલે આટલું મોટું ડિફરન્સ છે વીસ માર્ક તો એટલે હું માનું છું કે નહીં તો ડેડિકેટેડ જીએસનું જે મટિરિયલ છે ને એના થયું જ પણ ના પોઈન્ટ ઓફ વ્યુથી પ્રિપેરેશન કરવી જોઈએ જી જી બહુ જ સરસ એમણે એસે એમને ખૂબ જ ભાર દઈને સાહેબે કીધું છે કે એસએ પર તમે ક્વોલિટી ઇનપુટ આપો એસને ઇમ્પોર્ટન્ટ આપો અને ભાષાને પણ આપો જેથી કરીને કમ્યુનિટી માર્ક્સ આવે એમાં તમારે સાહેબે કીધું એમ ક્લાસ ટુથી ક્લાસ વન બહુ મોટો ફરક પડી જતો હોય છે ના અને પાસ જેટલો ફરક પડી જતો હોય છે એટલે આપણે આ માઇન્ડમાં રાખવાનું જ છે દરેક સબ્જેક્ટ અને દરેક ટોપિકને સરખું જ મહત્ત્વ આપવાનું છે એસે ગુજરાતી અને અંગ્રેજી ભાષાને ભૂલવાનું નથી હવે સર ઘણી વખત કેવું થતું હોય છે કે છોકરાઓ બહુ સરસ મજાની તૈયારી કરતા હોય છે એનું એક્સપ્રેશન સારું હોય છે નોલેજેબલ સારું હોય છે ઘણા બાળપણથી જ સફારીને આ બધા મેગઝીન વાંચતા હોય છે એટલે દે આર વેરી ગુડ ટુ એક્સપ્રેસ પણ પ્રિલિમિનરીમાં જ ક્યારેક રહી જતા હોય છે આપણે વાત કરીએ કે ગુજરાતમાં તો બિહાર કરતાં થોડું સરળ છે પ્રિલિમા પાસ થવું પરંતુ યુપીએસસીમાં આપણે આપણે છોકરાને જેમ આપ પાસ કરીએ એમ આપણી ઈચ્છા છે ગુજરાતના બીજા છોકરાઓ પણ પાસ કરે પણ પ્રિલિમનરીમાં સમાવું થતું નથી તો મેઇન્સ આવડલી પડી રહે છે તો પ્રિલિમનરી માટે કેવી રીતે તૈયારી કરવી થોડું થોડું બધું જ વાંચવું કે ક્યાં કેવી રીતે ટીપ્સ છે કે આ તો પૂછાય જ છે જેમ કે ક્લાઇમેટ ચેન્જ છે એ તો બહુ ટોપિક છે જ તો એવી રીતે કેવી રીતે થોડી હિન્ટ લેવી જો આપણે પર્ટિક્યુલરલી યુપીએસસી પ્રિલિમનરીની એક્ઝામની વાત કરીએ ને પર્ટિક્યુલરલી લાસ્ટ જો બે કે ત્રણ વર્ષના પેપર જોશો ને પેપર જોશો ને અને જેમણે પ્રિપરેશન કરી છે અને પછી પેપર જોશે ને એમને ક્લિયરલી આઈડિયા આવશે કે ક્વેશ્ચન્સને કોઈ ડિસાઇડ જ નથી કરી શકતું કે ક્યાંથી ક્વેશ્ચન્સ પૂછશે ફોર એક્ઝામ્પલ મેં જ્યારે આપણે પ્રિપરેશન કરતો હોય ને ત્યારે આપણે એવું કે આપણે સ્પોર્ટ્સ અને ક્રિકેટથી દૂર રહીએ કે ભાઈ ક્રિકેટ જોવામાં ટાઈમ ચાલ્યો ગયો તો પછી પ્રિપરેશન ક્યારે કરશું પણ ગઈ વખતે યુપીએસસી તો પ્રિલિમનરીમાં જ ક્રિકેટનો જ ક્વેશ્ચન્સ પૂછી લીધો ઇન્ટરનેશનલ ટેસ્ટ જે હતી એ ઉપરથી જ ક્વેશ્ચન હતો ઓલિમ્પિકનો ક્વોચ્ચન્સ હતો લોરન્સ મેડલ છે એના એના વિશે પણ ક્વેશ્ચન્સ હતો એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાઈ કે યુપીએસસી ક્યાંથી પૂછશે પણ આપણા હાથમાં શું છે આપણે એની પેટર્નને એનાલાઇઝ કરી શકીએ છીએ કે કેવી રીતના એ લોકો અલગ અલગ સોર્સિસમાંથી ક્વેશ્ચન્સ પૂછતા હોય છે એટલે એ કરી શકીએ બીજું આપણે શું કરી શકીએ આપણે હું જનરલી આ સ્ટુડન્ટ્સને કહેતો હોઉં કે મેં બે વાર યુપીએસસી આપેલી પહેલી વખતે હું પણ પ્રી ક્વોલિફાઈ નતો થયો તો હું બીજી વખતે આપતો હતો ને ત્યારે મેં શું કર્યું કે પહેલી વખતમાં મેં શું શું ભૂલો કરી છે મેં સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ ટ્રાય કરવાની કરી ટ્રાય મેં એટી એટ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરેલા ફર્સ્ટ ટાઈમમાં અને મને લાગ્યું કે જો મેં ગઈ વખતે જ નાઇન્ટી ફાઇવ અથવા થોડા વધુ ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા ને તો હું થઈ જાત કેમ કે મારો કટ ઓફથી ચાર માર્ક્સ ઓછા હતા અને બે ચાર ક્વેશ્ચન એવા જો હું અટેમ કરતો તો મે બી સારું થત એટલે અથવા ચાન્સ વધારે હતા એવું નથી કે થઈ જતા પણ ચાન્સ તો વધારે હતા જીસ તો એક તો વસ્તુ મને એ ખબર પડી કે આ વખતે મારે આન્સર્સ વધુ એટેમ્પ્ટ કરવાના એટલે જે વખત હું ક્વોલિફાઈ ને એ વખતે મેં નાઇન્ટી ફોર ક્વેશ્ચન એટેમ્પ્ટ કરેલા અને હું જનરલી કયો ક્વેશ્ચન લીવ કરતો ફોર એક્ઝામ્પલ મેં ક્વેશ્ચન વાંચ્યું મને કાંઈ આઈડિયા ન આવ્યું ક્યારે આનો મને કાંઈ ખબર નથી પડતી બરાબર સી સીધો ઓપ્શન ઓપ્શનમાં પણ જો મને એવું થાય ને કે મને કાંઈ આઈડિયા ન આવ્યો બંનેમાં આવું થાય છે ને કંઈ આઈડિયાઝ નથી આવતો અને ઇક્વલ પ્રોબેબિલિટી છે બધીની તો હું મૂકી દેતો મને જરાક પડે એવું લાગે ને કે આવું ન હોય આવું હોય તો હું અટેમ્ટ કરતો બટ અગેન આ વસ્તુ એવી છે કે જે દરેકનો પર્સનલ ડિસિઝન હોવું જોઈએ કે હું પર્ટિક્યુલર ક્વેશ્ચન અટેમ્ટ કરું કે ન કરું એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારું જ ડિસિઝન હોવું જોઈએ કેમ કે તમારું પેપર છે ઇટ વિલ મેક યુ અપ તમારું પ્રી ક્વોલિફાય થશે કે નહીં બટ હું આવી સ્ટ્રેટેજી એડોપ્ટ કરતો એટલે તમે આવું બે ત્રણ વસ્તુ કરી શકો બીજું તમે શું કરી શકો પ્રિલિમનરીની પહેલાં તમે ટેસ્ટ સિરીઝો આપી બરોબર એ ટેસ્ટ સિરીઝોને તમે એનાલાઇઝ કરો ફોર એક્ઝામ્પલ એક ટેસ્ટ સિરીઝ આપી તમે અને તમે જોવો છો કે તમે ફ્રિકવન્ટલી હિસ્ટ્રીમાં બહુ સારું પરફોર્મ કરો છો બરોબર છે ને એટલે તમારું એ સ્ટ્રોંગ સબ્જેક્ટ છે પણ તમે જોવો છો કે ઇકોનોમિક્સમાં તમારા દર વખતે દસ ક્વેશ્ચન છે ને તો બે ત્રણ જ સાચા પડે છે બીજા ખોટા પડે છે તો તમને ખબર પડી જશે કે મારે શું વાંચવાની જરૂર છે બરાબર છે ઇકોનોમિક્સ વાંચવાની જરૂર છે એટલે એક તો આપણે નહીં ખબર પડી કે મારો સ્ટ્રોંગ સબ્જેક્ટ કહ્યું વીક સબ્જેક્ટ આવ્યો બીજું તમને શું હેલ્પ કરી શકશે ફોર એક્ઝામ્પલ ઘણા લોકો એવું કહે કે સર ફિફ્ટી 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 થાય ને ત્યારે ખબર નથી પડતી કે અટેમ્ટ કરવું કે ન કરવું અને આ ઘણા ક્વેશ્ચન્સમાં થતું હોય બધા જોડે થાય મારી જોડે પણ થાય તો હું શું કરું મારા કેમ કે મેં પ્રિપેરેશન ટાઈમ એનાલાઇઝ કર્યું છે બરાબર ને કે મારા કયા સબ્જેક્ટ સ્ટ્રોંગ છે કયા સબ્જેક્ટ વીક છે જો મને લાગે ને કે મારા સ્ટ્રોંગ સબ્જેક્ટમાંથી ક્વેશ્ચન છે કે જનરલી મારા જ્યાં સાચા પડતા હોય છે અને ફિફ્ટી ફિફ્ટી થાય છે તો હું અટેમ્પ્ટ કરી લઈશ કેમ કે એ સબ્જેક્ટ મારો સ્ટ્રોંગ છે મને ખબર છે જનરલી મારું સાચું પડતું છે બટ સમહાવ એ સબ્જેક્ટ એ છે કે જ્યાં મારા જનરલી ખોટા પડતા હોય છે બરોબર છે અને એનામાં ફિફ્ટી ફિફ્ટી થાય છે તો એક્સ્ટ્રા ઓલું રહીશ કે ભાઈ એક્સ્ટ્રા એફર્ટ આપીશ કે હું કરું કે ન કરું એટલે આ વસ્તુ તમે પોતાને જેટલું એનાલાઇઝ કર્યું હશે ને એ તમને હેલ્પ કરશે કે ભાઈમાં કેટલા એટેમ્પ્ટ કરવા કયા કયાને એટેમ્પ્ટ કરવા અને તમારા એટેમ્પ્ટને કેમ મેક્સિમાઇઝ કરવા બહુ સરસ બહુ સરસ સાહેબ સરસ વાત કરી કે જ્યારે એક બે માર્કનો ખેલ હોય પ્રિલિમનરીમાં પાસ અને ફેલના આપણે કાંઠે ઊભા હોય ત્યારે આ બહુ જ મેટર કરતો હોય છે કે તમારો જે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે એમાં તમને ઓપ્શનમાં કદાચ ફિફ્ટી ફિફ્ટી હતી યુ કેન એટેમ્પ્ટ પણ જ્યારે તમને લાગતો કે આ દૂર દૂર સુધી મારે આમાં સાંધા જળ નથી અને પછી આજે હું અટેમ્પ કરીશ ને માઇનસમાં જતું રહેશે તો એ ખૂબ જ ભવિષ્યમાં કદાચ એ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એક બે માર્કે કદાચ આપણને ઇસ્યુ ના થાય એટલા માટે આમ તો જે સ્ટ્રોંગ છે જેમાં ફિફ્ટી ફિફ્ટી છે એટેમ્પ્ટ કરો જેમાં કશું જ ખબર નથી પડતી એમ સાહેબે કીધું એને તમે લીવ કરી શકો છો પણ એટલું બધું પણ લીવ ના કરાય કે પછી આપણે એટલા અટેમ્પ્ટ જ ના કરીએ કે આપણે સમાવ જે બોર્ડર છે જે ગયા સાલની બોર્ડર હતી પાસ થવાની એની ઉપર તો ઘણું વીસ પચીસ માર્ક્સ તો આપણે રહેવું જ એટલા તો અટેમ આપણે કરવા જ જોઈએ તો એની સાથે સાથે આ તો બધું છે પણ હમણાં આપણે જેમ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને મળ્યા તો ઘણા ઘણા બધા સબ્જેક્ટ અને ઘણી બધી ભાષાઓમાં આપણે યુપીએસસી આપી શકતા હોઈએ છીએ ખેર ગુજરાતમાં તો હવે સબ્જેક્ટ નીકળી ગયા છે ઓપ્શનલ સબ્જેક્ટ નથી પરંતુ જે એટલે કે જીપીએસસીમાં નથી પરંતુ જે ભારત સરકારની યુપીએસસી એક્ઝામ લે છે એમાં હજી પણ ઓપ્શનલ સબ્જેક્ટ છે એટલે એક વિષય રાખવો પડતો હોય છે તો એન્જિનિયરિંગ વિદ્યાર્થી ચાર વર્ષ અભ્યાસ હોવાના કારણે એમ થાય છે કે હું સબ્જેક્ટ લઈ લઉં સાયન્સ છોકરાઓને પણ થાય છે કે હું બોટની ઝુલોજી લઈ જાઉં એના માટે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પણ છે જે તમે આપી શકો છો તો શું આપણે એવું લેવો જોઈએ કે આપણને સ્ટ્રોંગ આપણને આવડે છે એટલે લઈએ કે પછી આપણે એ પણ જોવું જોઈએ કે યુપીએસસીમાં પાસિંગ રેશિયો કયા સબ્જેક્ટમાં વધારે છે જેમ કે ફિલોસોફીમાં છે ગુજરાત લિટરેચરમાં છે એવા ઘણા બધા સબ્જેક્ટમાં છે તો આપનો ઓપ્શનલ સાહેબ કયો હતો અને આપ અત્યારે જે ફેલો સિટીઝન્સ અને ફેલો કેન્ડિડેટ્સ છે એને આપ ઓપ્શનલ પસંદ કરતી વખતે ખૂબ જ એ લોકો દ્વિધામાં રહેતા હોય છે તો થોડું આપ ગાઈડ કરશો સર સો મારો ઓપ્શનલ ગુજરાતી લિટરેચર હતો અને વન ઓફ ધ રીઝન આઈ સિલેક્ટેડ કેમકે એક તો એનું સિલેબસ નાનું છે બીજું એનામાં જે બુક્સ ઇન્કલુડેડ છે ને એ થોડાક એના માટે બુક્સ એવા હતા કે જે મેં સ્કૂલ ડેઝમાં વાંચેલા કેમ કે મને થોડુંક આવું વાંચવાનું હેબિટ રહેતી સૌરાષ્ટ્રની રસદાર છે માનવીની ભવાઈ છે સરસ્વતી થોડુંક થોડુંક આઈડિયા હતું મને વાંચેલા સો મેં એને ઓપ્ટ કરેલું તમે એવું કીધું કે ઘણાના જે બેકગ્રાઉન્ડ હોય ફોર એક્ઝામ્પલ મારું મેકેનિકલ હતું અને મને યુપીએસસી ઇન્ટરવ્યુમાં આ ક્વેશ્ચન પૂછેલો એકચ્યુઅલ ઇન્ટરવ્યુમાં કે તમે મકેનિકલ એન્જિનિયરિંગ કેમ ન રાખ્યું મારો આન્સર જ હતો કે મેકેનિકલ એન્જિનિયરિંગનો સિલેબસ બહુ વાસ્ટ છે આનું સિલેબસ થોડું નાનું છે અને મને આનામાં પર્સનલી ઇન્ટરેસ્ટ હતો કેમ કે મેં સ્કૂલમાં આ બુક્સ જ્યારે મારા સિલેબસમાં પણ નહોતા ભણવામાં પણ નહોતા મેં ત્યારે વાંચેલા એટલે મને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ તો હતો સો હું ડેફિનેટલી એ તો સજેસ્ટ કરીશ કે તમારો ઇન્ટરેસ્ટ જે ફિલ્ડમાં હોય ને એ ફિલ્ડને જ તમે પ્રિફર કરો બીજી વસ્તુ એટ ધ એન્ડ ઓફ ધ ડે મેટર શું કરે છે કે આપણે મેક્સિમમ માર્ક્સ સ્કોર કરીએ બરાબર છે ને તો આપણે એવા સબ્જેક્ટ લેવા જોઈએ કે જે આપણને વધુ માર્ક્સ ફેચ કરી શકે અને કેમકે બીજા બધા સબ્જેક્ટ્સ બહુ મોટા છે પ્રિપ્રેસનનો સમય ઓછો છે તો એવા સબ્જેક્ટ પ્રિપેર કરો જેમનો સિલેબસ નાનો હોય અને તમે જલ્દીથી કરી શકો એટલે તમે ઘણા લોકો સોશિયોલોજી છે પીએસઆઈ યાર આવું લેતા હોય છે બટ અગેન જો તમારું એકેડેમિક બેકગ્રાઉન્ડ બહુ સારું હોય અને તમને એવું લાગતું હોય કે હું જે મારું ગ્રેજ્યુએશન જેમાં છે એના સારું પરફોર્મ કરી શકું છું તો આઈ થિંક કે ડેફિનેટલી તમે એનો ઓપ્ટ કરી જ શકો છો બહુ જ સરસ બહુ જ સરસ વાત કરી કે જે તમને રસ છે જેમાં તમારું એક્સપ્રેશન ખૂબ સારું છે કે તમે એબ્સલ્યુટલી કરી જ શકો છો અને વેલ પરફોર્મ કરીને તમે અધિકારી બની જ શકો છો હવે ઘણી વખત કેવું થતું હોય છે કે સાહેબે ટોપર છે સાહેબ ફર્સ્ટ રેન્ક છે જીપીએસસીમાં તેમને ઇન્ટરવ્યૂ આપ્યું પણ છે અને પાસ પણ થયા છે યુપીએસસીમાં ઇન્ટરવ્યૂ આપ્યું પણ છે અને પાસ પણ થયા છે તો ઇન્ટરવ્યૂમાં જનરલ એવું હોય છે કે તમને કોઈ ઇન્ટરેસ્ટ પૂછે અથવા તો તમને કોઈ શોખ પૂછે તો આપણે શોખ કહેતા હોય છે ઘણા લોકો આર્ટિફિશિયલ શોખ ક્રિએટ કરતા હોય છે કે મને આવી હોબી છે પરંતુ એવું જરૂરી નથી હવે જે વ્યક્તિએ ખરેખર એક્ઝામ પાસ કરી છે જીપીએસસી યુપીએસસી જેવી એને જ આપણે પૂછી લઈએ કે આપણે ઇન્ટરેસ્ટ આર્ટિફિશિયલી શોખ ઊભો કરવો જોઈએ કે આપણને જે રસના વિષયો થોડું ઘણું કહી શકાય તો પેનલ મેમ્બરનો આવો અભિપ્રાય શું હોય છે જો હું એવું માનું છું કે એક બ્યુરોક્રેટની ને ફોરમોસ્ટ ક્વોલિટી હોવી જોઈએ ઇન્ટીગ્રિટી એટલે ઇન્ટીગ્રિટી તો તમારે આમ હોવી જોઈએ ને જો તમે ઇન્ટરવ્યુમાં આવું આર્ટિફિશિયલ અથવા કંઈ ખોટું કહો અને જો બોર્ડને ખબર પડી જાય ને તમે ખોટું બોલી ને અને બિલીવ મી જે લોકો હોય છે ને બહુ એક્સપિરિયન્સ હોય છે અને ધેર આર ચાન્સીસ કે એ લોકોને ખબર પડી જશે કે તમે કંઈ ફેક કરી રહ્યા છો તો એ બહુ નેગેટિવ ઇમ્પ્રેશન પડશે ભલે તમારા બીજા ગમે એટલા આન્સર બ્રિલિયન્ટ હોય તમે ગમે એટલા સારા હોય પણ જો તમારા ઇન્ટેગ્રિટી નથી અને તમે ખોટું બોલી રહ્યા છો ઇન્ટરવ્યૂમાં તો આઈ ડોન્ટ થિંક કે બોર્ડ તમને બહુ સારા માર્ક્સ આવશે એટલે હું ડેફિનેટલી એવું કહું છું કે આર્ટિફિશિયલી કંઈક જનરેટ ન કરું છું અને જો અને આમ શું છે ઇન્ટરેસ્ટમાં આપણે બધા જો બેકગ્રાઉન્ડમાંથી આવતા હોઈએ ને કે જેને કર ચાલો આપણે ભણવામાં ધ્યાન દીધું બરાબર છે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોઈએ એટલે આપણે કોઈ આમ એવા બ્રિલિયન્ટ હોબીઝ આપણી હોય જ નહીં કે કોઈ ગોલ્ફ રમવા જાય કે હવે એવું આ તો એવું છે કે આપણે કોઈ દિવસ જોયું જ નથી અને આપણે બધા શું કરીએ ફ્રી ટાઈમમાં કોઈ ક્રિકેટ રમતું હોય કે આપણે આઈપીએલ જોતા હોઈએ ક્યારેક મૂવી જોવા જઈએ આપણે મોરરલેસ આવું જ કરતા હોઈએ બહુ એવું બ્રિલિયન્ટ હોબીઝ આપણે હોતા નથી પણ હું એવું માનું છું કે દરેક કેન્ડિડેટને એવું છે તમે એવું વિચારો તમારે એક આઈડિયલ કેન્ડિડેટ બનવાની જરૂર નથી કે જેણે આવું બધું એક્સપ્લોર કર્યું હોય ભાઈ બર્ડ વોચિંગ હું કરું છું કે હું ગોલ્ફ રમવા જાઉં છું કે મને તો અલગ અલગ ટાઈપના ડાન્સીસ આવડે છે થોડી ને જીપીએસસી યુપીએસસી વાળાને એવા કેન્ડિડેટ જોઈએ છે જેમને અલગ ટાઈપના ડાન્સ આવડે બરોબર છે ને એમને તો સારા એક અધિકારી જોઈએ છે કે જે કામ કરી શકે અને જો તમને એવું નથી આવડતું તો કોઈ બહુ ખોટું નથી બરોબર છે ને એટલે કંઈ ખોટું બોલવા કરતાં રાધર તમારા જે ઇન્ટરેસ્ટ છે એમને મેન્શન કરો અને જો ન હોય તમને કહી શકો છો કે હું મે બી હજી મને ટાઈમ નથી મળ્યો પણ જ્યારે હું મે બી જોબમાં હોઈશ મને ફ્રી ટાઈમ મળશે ત્યારે હું ડિફરન્ટ મારી આ હોબીઝ છે કે જેને હું હજી પરસ્યુ નથી કરી શકું પણ ફ્યુચરમાં હું કરીશ એટલે ખોટું બોલવા કરતાં આવું બોલવું એ હંમેશા બેટર છે એટલે સત્યનિષ્ઠા અને ઇન્ટેગ્રિટી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એ લોકો ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષના અનુભવી હોય છે તમારો ચહેરો જોઈ એમને ખબર પડી જતી હોય છે એટલે તમે જે ખબર તમે જે અભ્યાસ કર્યો છે તમારું તમારું જે જીવન છે એ લોકો એવું ઈચ્છતા જ નથી હોતા કે તમે કોઈ પણ વસ્તુમાં બ્રિલિયન્ટ હો એ ખાલી એટલું જ ઈચ્છે છે કે તમારું બાળપણથી લઈને અત્યાર સુધી તમે જે તમારું જીવન પસાર થયું એના વિશે તમારે જાણવા માગે છે એ ઇન્ટરવ્યૂ છે તમારી અંદર વ્યૂ કરવા માગે છે નહીં કે તમે આર્ટિફિશિયલ બનાવો એટલે તમે આર્ટિફિશિયલ ના બનો તમે જેવા છો એવા જ રહો અને જેમ સાહેબે કીધું એમ જો તમને કોઈ શોખ હોય રસ હોય તો તમે ત્યાં કહી શકો છો પરંતુ એવું ફરજિયાત નથી કે ઊભું કરવું પડે એટલે કરવું જ પડે બીજું સાહેબ એ પૂછવું હતું કે ઘણા લોકો મોટિવેશનલ વિડીયો જ જોયા કરે ઘણા લોકો ઇન્ટરવ્યૂ જ જોયા કરે ઘણા લોકો જીપીએસસી તૈયારી કરે છે તો બિઝનેસનું જોવું અને બિઝનેસનું તૈયારી કરે છે તો જીપીએસ એટલે એ સતત મોટિવેટ થવા માટે એક્સટર્નલ ઉપર બહુ જ ડિપેન્ડન્ટ હોય છે તો આપણે સેલ્ફ મોટિવેટ થવા માટે આપણે જે હિન્ડ્રન્સીસ છે આ બધા સોશિયલ મીડિયા છે અથવા તો કે બીજી બાબતો છે અમુક બાબતો ઘણી સારી છે પણ અત્યારે મારે એની જરૂર નથી અત્યારે તો મારે છ મહિના તો જીપીએસસી મેન્સ જ કરવું છે તો એ સ્ટીક ટુ ધેટ પોઈન્ટ અને પોતાની જાતે સેલ્ફ મોટિવેટ થવા માટે કોઈ સાહેબ ટીપ્સ આપવા માગું તો હું એવું માનું છું કે ઘણા લોકો એક્સટર્નલી મોટિવેટ થતા હોય છે અને મે બી વેલ એન્ડ ગુડ થોડાક ટાઈમ માટે હેલ્પ કરી શકે છે બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે જો તમે ઇન્ટરનલી મોટિવેટેડ હશો ને તો એ લોંગ લાસ્ટિંગ હશે સસ્ટેનેબલ હશે ને તમને વધુ હેલ્પ કરશે એક્ઝામ ક્લિયર કરવામાં તમે કોઈના વિડીયોઝ જોવો છો એ કોઈ ખોટું નથી બટ એ તમારે યાદ રાખવું છે કે મારું મેઇન કામ એ વિડીયો જોવું નથી મારું મેઇન કામ પ્રિપેરેશન છે તમે બે ચાર વિડીયો જોયા તમને થોડુંક આઈડિયા આવી ગયું પ્રિપરેશનનું પછી કોઈ વિડીયો જોવાની બહુ ખાસ જરૂર નથી નથી રહેતી ફોર એક્ઝામ્પલ તમે મારા એક જ વિડીયો જોયો હોય તો હું પછી દસ વિડીયોમાં હું એ આને જ વસ્તુ કરું મારી પાસે કોઈ અલગ સ્ટ્રેટેજી નથી મેં એક સ્ટ્રેટેજી છે એ હું બધી જગ્યાએ કહેતો હોઉં છું એટલે રેધર દેન વોચિંગ ટુ મેની વિડીયો તમારે ફોકસ કરવું જોઈએ બીજું તમે એવું કીધું કે કદાચ ડિસ્ટ્રેક્શન આવતા હોય છે આતે પણ હું માનું છું કે જ્યારે એક્ઝામ હોય ત્યારે જો આપણું કમિટમેન્ટ જો સિવિલ સર્વિસ તરફ હોય ને તો મને લાગે છે કે કોઈ આપણાને એટલું હિન્ડ્રન્સ નહીં કરી શકે આપણા રસ્તામાં જો આપણું વિઝન ક્લિયર છે કે મારે જ આ બનવું છે તો મને નથી લાગતું કે જે બીજું નાનું મોટું હિન્ડ્રન્સ હોય ને એ તમને અવરોધ બની શકે બરાબર છે ખૂબ જ સરસ એટલે સાહેબે આપણી સાથે બહુ બધી સરસ વાતો કરી આપણે શીખવા મળ્યું ઘણું અને જ્યારે અમે લોકો તૈયારી કરતા હતા ત્યારે આવું બધું અવેલેબલ નહોતું કે આટલી સરસ ટીપ્સ મળે એટલે થાય છે કેવું કે ત્રણ ચાર વર્ષે પાસ થવાય કે પાંચ વર્ષે પાસ થવાય પણ આવી સરસ જો ટીપ્સ મળે તો એક જ વર્ષમાં પાસ થઈને આપણને ક્વોલિટી ઇયર્સ છે લાઈફના એમાં બહુ જ મોટો ગાળો મળે અને આપણે તરત એક બે વર્ષમાં સરસ ક્લાસ વન ઓફિસર થઈ જઈએ એ સરસ મજાની સાહેબ ટીપ્સ આપી છે એટલે ગુજ જીપીએસસીના ટોપર અને યુપીએસસી ક્લિયર કરેલા જયવીર ગઢવી સાહેબને આપણે ખૂબ ખૂબ આભારી છે સંકુલ ખૂબ આભારી છે હું કુનાલ ગઢવી સાહેબનો મિત્ર ખૂબ જ આપનો આભારી છું અને ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ રહ્યો અને આપે અમને બધાની સાથે જોડાયા અને વિદ્યાર્થીઓ અને કેન્ડિડેટને આટલું સરસ ગાઈડ કર્યું એ બદલ આપના આભારી થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ